नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनु स्वागत करू छू मारी चैनल मा। तो चालो शुरू करिए आजनी स्टोरी। रूपल आजे पूजानी थाळी मा तुलसी पत्र क्यां छे? सात सात वर्ष थी आवी छे पण हजी बधु सीखी नथी रही। पूजा मा बैठेला दामिनी बेन बूम पाड़ी उठ्या, ए लावी बा, धोई ने मुक्या ता ते थाळी मा मुकवाना रही गया। रूपल सुहासनी चा बनावती बनावती गोबराई ने दोड़ी। सुहास ने पोतानी माताना स्वभावनो परिचय तो हतो ज, परंतु काई बोली सकतो न हतो। सात सात वर्षना रूपल साथेना सुखी दाम्पत्य जीवन मा शेर माटीनी खोट हती, परंतु एमा रूपलनो शुं वाक हतो। रूपलने बब्बे वार फेलोपियन ट्यूबमां गर्भ रह्यो हतो, तेथी रूपल बन्ने वार मरता मरता बची हती। हवे रूपलने बचावा खातर बाळकनी वात हवे सुहास टाळी ज देतो हतो, पण दामिनी बेन जेनुं नाम दिवसमां सात वार संभळावी ज देता के रूपल सात वर्षथी आवी छे अने हजी बाळक नथी। सुहास एंजीनियर थईने एक मल्टीनेशनल कंपनीमां खूब ज सारी पोस्ट पर हतो। दिनेश भाईना अणधारिया अवसान बाद सुहास ज तो दामिनी बेनो एकमात्र आधार हतो। दामिनी बेन सुहास ने ऑफिस थी आवता जराक मोड़ू थाई तो ऊंचा नीचा थई जता। सुहास घरे आवतो त्यारे माने भेटीने बोलतो, चाल बा बोल, आजे मने कया भगवाने हेम खेम घरे पहोंचाड्यो छे, केटला दीवा करवानी बाधा लीधी छे, चाल हवे जम्मा बेसी जा, क्यारनी भूख लागी छे। दामिनी बेननी आँखमां आँसू धसी आवता अने सुहासना बर्थडे हाथ फेरवता बोली उठता, पोतानी ज कंपनीमां एक काम करतो मित्र कौशलनी सगी बहेन रूपल देखावमां बहु खास रूपाड़ी तो न कही शकाय, परंतु गुणवान अने संस्कारी जरूर हती। भणेली छतां पोतानी माँ अने घर साचवानी अने नौकरी नहीं करवानी शरत साथे सुहास रूपलना घर में लक्ष्मी तरीके लाव्यो। त्यारथी ज दामिनी बेनना देखावड़ी वहु लावाना सपना पर पानी फरी वळ्यु हतु। लग्न पहला ज सुहासे पोतानी माताना अधीरा स्वभावनो परिचय आपी दीधो हतो, तेथी बाने चिंता थाय एवुं कई बने त्यारे बाजी संभाळी लेती हती। सवारमां बाना पूजानो सामान तैयार करवाथी मांडीने आखो दिवस आनंदथी घरना कामो आटोपती सुहास साथेनुं रूपलनुं दाम्पत्य कोईने पण ईर्ष्या आवे एवुं हतुं। ડોક્ટરના મત મુજબ બબ્બે વારની રૂપલની ફેલોપિયન પ્રેગ્નન્સી બાદ રૂપલ માટે બાળકનો વિચાર કરવો એ ખતરાથી ખાલી ન હતું, પરંતુ રૂપલનો ખોળો ખાલી રહેલો જોઈને અકળાતા હવે તો સુહાસ પણ જોતો કે બા રૂપલને નહીં બોલવાનું બોલી દેતા હતા। રૂપલની આંખે આંસુઓના સમંદર છલકાઈ જતા તો પણ એ બાની સામે એક પણ અક્ષર ઉચ્ચારતી નહીં। રૂપલ આ કામવાળાને આટલા બધા ચગાવાય નહીં માથે ચડી જાય, આગલા મહિનાનો પગાર પણ એડવાન્સમાં લઈ ગઈ છે, બા એ પ્રેગ્નેન્ટ છે, એની તબિયત પણ ક્યાં સારી રહે છે, એટલે રૂપલ ધીમેથી બોલતી, અરે આ ચોથું છે, ગરીબના ઘેર ખાવાના ફાફા છે, અને હે ઠાકોરજી મારા ઘરે ક્યારે। દરેક વાતને હવે દામિનીબેન રૂપલને નિસંતાનપણા સાથે જોડી દેતા હતા। મોહલ્લામાં કોઈને બાળક આવે એની ખબર આવતા જ આખું ઘર માથે લઈ લેતા હતા અને ઠાકોરજીના ફોટા પાસે બેસીને જોર જોરમાં રડવા બેસી જતા હતા, હે ઠાકોરજી મારા ઘરે પારણું ક્યારે। દીકરો મોડો આવે ત્યારે એક માના દિલ ઉપર શું વીતે એનો તને ક્યાંથી ખ્યાલ આવે। સુહાસ કદીક મોડો આવતો ત્યારે હજી પણ અધીરા બનીને દામિનીબેન ગભરાઈને બાધા લઈ લેતા હતા અને રૂપલને સંભળાવવાનું ચૂકતા નહીં। સુહાસ રૂપલનો પણ પતિ હતો એ વાત એ ભૂલી જતા હતા। રૂપલ સમસમી જતી પણ ચૂપ જ રહેતી, નહીં રહેવાય હવે એવો એક બોજ સતત એના દિલમાં હવે ડંખ્યા કરતો હતો, પરંતુ હવે રૂપલને બચાવવા ખાતર બાળકની વાત હવે સુહાસ ટાળી જ દેતો હતો। દામિનીબેન એક માં હતા, એમને હજી આશા છોડી ન હતી, પોતાના ઠાકોરજી બધું સારું કરશે એ આશાએ રડી રડીને સુહાસને સમજાવ્યા કરતા,
પરંતુ દામિની બેનનું રૂપલ સાથેનું વર્તન હવે માઝા મૂકતું હતું. સુહાસ હવે એક છેલ્લે ટ્રાય, બાના ખાતર પ્લીઝ મને પણ આ રોજ રોજનું સંભળાવવાનું. રૂપલ લગભગ રોજ રાત્રે સુહાસને સમજાવતી, રૂપલ તને જો કાંઈ થશે તો હું તારા વિના. સુહાસ રૂપલને પોતાની બાહોમાં ખેંચતા બોલતો, સુહાસ મને કાંઈ નહીં થાય, બરાબર તારા જેવો જ એક છોકરો હોય તો જીવન પણ મધુર બની જાય. સુહાસ એક સ્ત્રી તરીકે મને પણ ભગવાન બધું જ સારું કરશે, પ્લીઝ. આખરે ફરીથી રૂપલને સારા દિવસો રહ્યા. આ વખતે બધું જ બરાબર હતું. દામિની બેનના હરખનો પાર ન રહ્યો. ઠાકોરજીની મૂર્તિ પાસે બેસીને કાંઈ કેટલી બાધા લઈ લીધી હશે. રૂપલને પણ ખાટલેથી પાટલે રાખવા માંડ્યા હતા. બાનું આ રૂપ જોઈને સુહાસ અને રૂપલ બંને ધન્ય થઈ જતા. પરંતુ સુહાસના મનમાં એક અજાણ્યો ડર ખોરી ખાતો હતો. રેગ્યુલર રૂપલને ચેકઅપ માટે લઈ જતો. રૂપલ તેમજ બાળકની તંદુરસ્તી અંગેના બધા જ રિપોર્ટ સારા આવેલા જોઈને એના મનમાં હવે નિરાંત થતી. છેવટે 9 મહિને સિઝેરિયન દ્વારા સુંદર દીકરાને જન્મ આપ્યો. પરંતુ અતિશય બ્લડ વહી જવાને કારણે રૂપલની સ્થિતિ ગંભીર થઈ ગઈ અને અનંતની વાટે નીકળી ગઈ. આજે પણ દામિની બેન 4 વર્ષના પાર્થને લઈને રૂપલની પુણ્યતિથિના દિવસે બધું જ કામ પતાવીને ઠાકોરજીના મંદિર પાસે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી લે છે. બરાબર શ્રાવણ માસની 11 આજે પણ દામિની બેન એ દિવસ યાદ કરીને પોતાની જાતને દોષિત માને છે. બ્રાહ્મણને જમાડી દાન દક્ષિણા આપ્યા બાદ એકલતાથી ઝૂરતા અને 4 વર્ષથી હસવાનું ભૂલેલ સુહાસની પીઠ ઉપર હાથ પસરાવતા રડી ઉઠે છે. દોસ્તો, કોઈક સ્ત્રી જો માં બનવા માટે સક્ષમ નથી તો એની પાછળ સ્ત્રી પોતે જવાબદાર નથી હોતી. તેની પાછળ ઘણા બધા શારીરિક અને માનસિક કારણો જવાબદાર હોય છે. જો જબરજસ્તીથી તેને માં બનવા માટે મજબૂર કરવામાં આવે તો તેનું ગંભીર પરિણામ પણ આવી શકે છે. કદાચ એવું પણ બને કે સંતાનને પામવા માટે પરિવારે બીજા સંતાનને ગુમાવવાનો વારો આવે અને જન્મેલું સંતાન અનાથ બની જાય. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.